માનવી ધારે તો શું ન કરી શકે આ વાતને સાબિત કરી બતાવી છે બનાસકાંઠાના આસેડા ગામના લોકોએ કોરોનાની સામે લડવા અન્ય ઉપર આધાર રાખવાના બદલે ગ્રામજનોએ ગામની જ શાળામાં અસ્થાયી હોસ્પિટલ ઊભી કરી દીધી બેડના સ્થાને ખાટલા પાથર્યા રૂમના બદલે ટેન્ટ ઊભા કરાયા અને આ રીતે ઊભી થઈ આત્મનિર્ભર હોસ્પિટલ शाला ने बनावी हॉस्पिटल टेंट बनी गया रूम खाटला ने बनाव्या बेड अने ग्रामजनों बनिया दाता अने शुरू थई गयो सेवायज्ञ आ दृश्य छे बनासकांठाना डीसाना ग्राम्य विस्तारना थोड़ा समय में आ विस्तार में कोरोना ना केसो खूबज वध्या कोई हॉस्पिटल में जग्या नथी अने खानगी हॉस्पिटल पण हाउसफुल छे आवा समय डीसाना आसेडा गामना लोकोए गामनी शाळामां ज रातोरात 40 बेडनी हॉस्पिटल उभी करी दीधी बे डॉक्टरो पण सेवा आपवा माटे आवी पहोंच्या अने जोत जोतामां ज दर्दीओ पण आववा लाग्या सरकार पासेथी कोई पण आशा विना शरू थयेली आ सेवा अंतर्गत अत्यारे दैनिक 100-200 दर्दीओ आवे छे શાળામાં નાખવામાં આવેલા ટેન્ટમાં દર્દીને સારવાર અપાય છે ખૂબ જ ટાંચા સાધનો છતાં ઓક્સિજન જેવી સુવિધા ઊભી કરી આસપાસના અનેક ગામના દર્દીઓનો જીવ બચાવવા મહેનત થઈ રહી છે ગામજનોએ બધા ભેગા થઈને અમને એક સારી વ્યવસ્થા કરી આપી છે આસેડામાં એક મોટી પ્રાથમિક શાળા આવેલી છે જેના અંદર અમને બે ભાગમાં ડિવાઈડ કરીને બંને ડોક્ટરોને 20-20 બેડની વ્યવસ્થા કરી આપી છે અહીંયા રોજના આજુબાજુના ગામડામાંથી આસેડાના લોકો બધા આવે છે અને એમને અમે સારવાર પૂરી પાડીએ છીએ પહેલી નજરે એવું લાગે કે આવી રીતે સારવાર કરવાથી શું કોરોનાથી તેઓ સાજા થશે પણ વાસ્તવમાં આ વિસ્તાર એવો છે જ્યાં કોરોનાની સારવારની ખૂબ ઓછી વ્યવસ્થા છે અત્યાર સુધી અહીંના ગ્રામજનો સારવારના અભાવે સંક્રમણ વધારવા મજબૂત બન્યા હતા ઘણા દર્દીઓ તો સારવાર વિના મોતને પણ ભેટ્યા જેથી અહીં ભલે સુવિધા ઓછી હોય પણ શહેરોમાં લાંબા થવા કરતા અહીં જ સારવાર મળવાથી દર્દીઓને હાશકારો જરૂર થયો છે એનો ખરાસ આપ્યું છે યુવાનોએ આલ્યું છે આજુબાજુ જે સેવામાં ફરે છે એને જ બરાબર ને ફાળો કર્યો તો દેસાઈની ટુકડી હતી એને ફાળો આપ્યો ઓક્સિજન લાવ્યું એને યુવાને અને સેવા આપે છે બીજા ગોમના છે એ સેવા આલે પ્રજાપતિ છે ઠાકોર છે મંડપવાળી મંડપની સેવા આપી શાળામાં ઊભી કરાયેલી આ અસ્થાયી હોસ્પિટલમાં રાખવામાં આવેલા ખાટલા ગ્રામજનોના છે તો દર્દીઓ પાસેથી કોઈ મોટી ફી પણ લેવાતી નથી જે દર્દી યથાશક્તિ પ્રમાણે જેટલી ફી આપે તે લેવામાં આવે છે અને બાકીના ખર્ચ માટે ફાળો ઉઘરાવાય છે બનાસકાંઠામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને ગામડાઓની સ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ જોવા મળી રહી છે ખાસ કરીને જે ગામડાઓની અંદર હાલમાં આ બીમારી જે રીતે ફેલાય છે ત્યારે ગામની અંદર જ હાલમાં હોસ્પિટલો ઊભી કરવામાં આવી છે એટલે કે ગ્રામજનોના સહયોગથી ગામની અંદર જ હોસ્પિટલો ઊભી કરવામાં આવી છે આ જે દ્રશ્યો છે એ ડીસા તાલુકાના જે જૂના ડીસા ગામ છે આસેડા છે ત્યાંના છે હું તમને બતાવીશ કે ટેન્ટની અંદર કઈ રીતના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે ખાસ કરીને અહીંયા દર્દીઓને સારવાર મળી શકે તે માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ખાસ કરીને ડીસા હોય પાલનપુર હોય જે મોટાભાગની હોસ્પિટલો જે શહેરની છે ત્યાં ખાલી જગ્યાના હોવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે જેના માટે કરીને ગ્રામજનો ગામની અંદર જ આયોજન કર્યું છે જૂના ડીસા હોય આસેડા હોય જે મોટા ગામડાઓ છે ત્યાં ગામડાઓની અંદર જ ટેન્ટ બાંધીને પણ દર્દીઓને સારવાર આપવામાં આવી છે જૂના ડીસાની અંદર રોજે ડોક્ટરના કહેવા મુજબ 150થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આસેડાની અંદર પણ 100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આના ઉપરથી ચોક્કસ કહી શકાય છે કે ગામડાઓની અંદર હાલમાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે અને પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે તેવું હાલમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જોકે ગ્રામજનોના સહયોગથી હાલમાં ગામડાઓની અંદર જ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે અને ગામની અંદર જ લોકોને ગામમાં સુવિધા મળી રહે તે માટેનું તમામ પ્રયત્નો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ભરત સુંદેસા મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા